धोरण बे गणित गम्मतनी स्वाध्याय पोथीमां प्रकरण एक शू लांबु छे शू गोड़ छे ए विषय आजे आपणे स्वाध्याय पोथीमां लेखन कार्य करवानुं छे। आपणे पाठ्यपुस्तकनी समजूती शीखी गया ने हवे आपणे स्वाध्याय पोथीमां लखवानी शरूआत करवानी छे, जेमां आपणो पहेलो प्रश्न छे कि नीचेनी वस्तुओ माटे आपेला चौरसमां गोड़ माटे गोड़ तथा लांबा माटे तीरनी निशानी करवानी छे। जो तमने अहीं उदाहरण पण आप्युं छे तो जो तमने अहीं चित्र देखाय छे ने ए चित्रमां तमारे गोड़मां गोड़ अने लांबा माटे तीरनी निशानी करवानी छे। जो तमने पहेलुं उदाहरण आप्युं छे आ गोड़ एक आ सीढ़ी छे जे गोड़ छे एटले अहीं गोड़ने निशानी करी छे। एवी रीते अहीं एक पेन्ट आप्युं छे, पेन्ट ए लांबू छे એટલે લાંબા માટે ટીની નિશાની તમને કરી બતાવી છે। તો ચાલો હવે આપણે ઉદાહરણની મદદથી બીજા દાખલાની શરૂઆત કરીએ। તો જો અહીંયા બોટલનું ઢાંકણ છે, બોટલનું ઢાંકણ કેવું છે, ગોળ છે ને, એટલે આપણે અહીંયા ખાનામાં તમારે અહીંયા ગોળ દોડવાનું છે। એવી જ રીતે તમને અહીંયા ફૂલદાનનું ચિત્ર બતાવ્યું છે જે લાંબી છે, એટલે આપણે અહીંયા તીરની નિશાની તમારે આ પ્રમાણે તમારા ગણિતની સ્વાધ્યાય પોથીમાં કરવાની છે। ત્યાર પછી ડસ્ટર છે, ડસ્ટર પણ લાંબુ છે એટલે આપણે અહીંયા તેની નિશાની આ પ્રમાણે કરીશું। ચાલો હવે મને કોણ કહેશે આ માછલી ઘર છે એનો આકાર કેવો છે, ગોળ છે ને, તો આપણે ગોળ માટે ગોળની નિશાની આ પ્રમાણે તમારે કરવાની રહેશે। હવે આવે છે ટ્યુબલાઇટ, આપણા સૌના ઘરમાં ટ્યુબલાઇટ છે ને, તમે જોઈ હશે કે એ લાંબી હોય છે, તો લાંબા માટે આપણે તીરની નિશાની વાપરીશું અહીં। ત્યાર પછી રૂપિયાનો સિક્કો, રૂપિયાનો સિક્કો કેવો છે બાળકો, ગોળ, તો આપણે અહીંયા ગોળની નિશાની કરીશું। એવી રીતે આપણી ફૂટપટ્ટી, ફૂટપટ્ટી પણ લાંબી છે બરાબર છે ને, તો આપણે એના માટે તીરની નિશાની કરવાની છે આ પ્રમાણે। એટલે તમારે ચિત્ર જોવાના છે અને ગોળ સામે ગોળની અને લાંબા માટે આપણે ત્રિકોણ તીરની નિશાની તમારે કરવાની છે। જો તમને બીજા ચિત્રમાં ઘડિયાળ દેખાય છે, ઘડિયાળનો આકાર કેવો છે વિદ્યાર્થી મિત્રો, ગોળ છે ને, તો આપણે ગોળની સામે અહીંયા ગોળ કરીશું। રંગ કરવાની પીછી એ લાંબી છે, તો લાંબા માટે આપણે અહીં તીરની નિશાની કરવાની છે। હવે પૈંડું, પૈંડું તો ગોળ આવે ને, તો આપણે ગોળ છે તો અહીંયા ગોળની નિશાની કરીશું આ પ્રમાણે। ચાલો હવે રમવાનું બેટ, રમવાનું બેટ કેવું છે, લાંબુ છે ને, તો લાંબા માટે આપણે તીરની નિશાની કરવાની છે। ડુંગળી, ડુંગળી ગોળ, તેના માટે આપણે ગોળની નિશાની કરીશું। અને ચમચી કેવી હોય છે બાળમિત્રો, લાંબી હોય છે ને, તો આપણે તેના માટે કયું ચિહ્ન વાપરીશું, તીરનું બરાબર છે ને। તો આ પ્રમાણે તમારે પ્રશ્ન એક તમારા સ્વાધ્યાય પોથીમાં કરવાનો છે। હવે આપણે પ્રશ્ન બે લઈશું, નીચેની વસ્તુઓ માટે ગોળમાં લીલો રંગ અને લાંબામાં પીળો રંગ પૂરવાનો છે। આપણે ગોળ અને લાંબાની ઓળખ કરતાં શીખી ગયા ને, તો હવે તમને અહીંયા જુઓ ત્રણ ચિત્ર આપ્યા છે, એમાં જે ગોળ વસ્તુ છે એમાં તમારે લીલો રંગ પૂરવાનો છે। જો મેં તમને ઉદાહરણમાં બતાવ્યું છે કે બોલ છે, દડો, એ ગોળ છે એટલે મેની અંદર લીલો રંગ પૂર્યો છે। એવી રીતે તમને અહીં ગાજર બતાવ્યું છે, ગાજર જે ચિત્રમાં આપ્યું છે તે લાંબુ છે માટે એની અંદર મેં પીળો રંગ પૂર્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું તેમ કે લાલ સોરી ગોળ વસ્તુમાં લીલો રંગ પૂરવાનો છે અને લાંબી વસ્તુમાં તમારે પીળો રંગ પૂરવાનો છે, મેં તમને અહીં ઉદાહરણ દોરી કરીને બતાવ્યા છે। એ પ્રમાણે તમારે પ્રશ્ન બેમાં તમારે રંગ પૂરીને પાન નંબર 6 પૂરું કરવાનું છે। હવે જુઓ, તમને સમજૂતી આપી છે કે આકાર ગબડે, સરખી અને થપ્પી થઈ શકે, તો આપણે આકાર વિશે સમજૂતી આગળ શીખી ગયા છે। તો આ આકાર છે, તો જુઓ આ ચોરસ આકાર છે, ચોરસ આકારમાં આવે હાથ રૂમાલ આવે તે ગબડે તો નહીં ગબડે, સરકી શકશે અને એની થપ્પી થઈ શકશે। આપણે રૂમાલ ઉપર એક રૂમાલ બીજો રૂમાલ મૂકીશું તો એની થપ્પી થઈ શકશે। હવે આ લંબચોરસ આકાર છે, લંબચોરસ આકાર આપણે શીખી ગયા કે લંબચોરસ આકાર જુઓ, લંબચોરસ આકાર છે આ જે માચિસની પેટી છે એનો આકાર લંબચોરસ છે, આપણે શીખી ગયા કે તે ગબડતી નથી, તે શું કરે છે, સરકે છે બરાબર છે, અને આને થપ્પી થઈ શકે, થપ્પી થઈ શકે એટલે આને ઉપર એકથી એક ઉપર આપણે મૂકી શકીએ છીએ। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી પાસે એક નોટબુક છે બરાબર છે, આ નોટબુક છે એને હું એક ઉપર એક આવી રીતે ક્રમશઃ ગોઠવી શકું તો આની પણ થપ્પી થઈ શકે છે। આ
गोलाकार छे। आपणे गोलाकार में शीखी गया के लखोटी छे, लखोटी गबड़ी सके बराबर छे ने, ए सरकी सके नहीं अने गोल वस्तुनी थप्पी थई सके नहीं, एटले एने एक पर एक मूकी शकाय नहीं। आ त्रिकोणाकार छे એટલે આપણે એને શંકુ પણ કહી શકીએ છીએ। એ ગબડે આપણે ચોકલેટની ટોપી આઈસ્ક્રીમનો કોન તમે ખાઓ છો ને એનો આકાર ત્રિકોણ હોય છે એટલે ગબડે સરકે છે અને એની થપ્પી થઈ સકાર આવે છે। નળાકાર, નળાકાર આકારમાં એને ગબડાવી શકાય। આપણે જોયા કે બેટરીનો સેલ હોય તમે ગબડાવી શકો છો, એ સિવાય તમે કોલ્ડ ડ્રિંક ઠંડુ પીણી પીઓ છો એમાં જે ટીન આવે છે એ ટીન પણ તમે ગબડાવી શકો છો, પાવડરનો ડબ્બો એ ગબડાવી શકાય અને સરકી પણ શકે છે અને આપણે એની થપ્પી પણ કરી શકીએ છીએ। હવે ત્યાર પછી આવે છે આપણો પિરામિડ જેવો આકાર છે જેને આપણે ગબડાવી શકતા નથી પણ એ સરકી શકે છે અને તેની થપ્પી થઈ શકતી નથી। ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલી વસ્તુઓ માટે આપેલા ચોરસમાં ગબડતી વસ્તુઓ માટે ગોળ તથા સરકતી વસ્તુ માટે અહીંયા આપણે કરવાનું છે ચોકડીની નિશાની અને ગબડતી અને સરકતી હોય તો એ બંને વસ્તુ માટે ખરાની નિશાની કરવાની છે। તો જો તમને ઉદાહરણ આપ્યું છે લખોટીનું, પહેલું છે લખોટી ગોળ છે અને તે માત્ર ગબડ છે એટલે અહીંયા આપણે ગબડતી વસ્તુ માટે ગોળ કરીશું। હવે જો પાણીની બોટલ આપી છે, પાણીની બોટલ ગબડશે પણ અને સરકશે પણ એટલે એને આપણે માટે બંને માટે આપણે ખરાની નિશાની કરવાની છે। એવી રીતે પેન્સિલ તમને આપી છે ઉદાહરણ તરીકે, જો પેન્સિલ ગબડશે પણ અને સરકશે પણ એટલે અહીંયા ખરાની નિશાની કરી છે। એવી રીતે તમને નાસ્તાનો ડબ્બો આપ્યો છે જે માત્ર સરકી શકશે એટલે અહીંયા ખોટાની નિશાની આપી છે। એ પ્રમાણે ટામેટું ગોળ છે એટલે એ ગબડી શકશે એટલે આપણે અહીંયા ગોળની નિશાની કરીશું। આ રીંગણ છે એટલે ગબડી પણ શકશે અને સરકી પણ શકશે એટલે આપણે એની પર ખરાની નિશાની કરીશું। એવી રીતે ડડો ગોળ છે એટલે આપણે ગબડી શકશે એટલે ગોળની નિશાની, ચમચી માત્ર સરકી શકશે એટલે ખોટાની નિશાની, દસ્તર પણ સરકી શકશે એટલે ખોટાની નિશાની કરીશું। આ તમને નારંગી ફળ દેખાય છે જે ગોળ છે તે ગબડી શકશે એટલે એના ઉપર ગોળની નિશાની કરીશ। એવી રીતે મોબાઈલ ફોન ગબડી શકશે નહીં માત્ર સરકી શકશે એટલે એના ઉપર આપણે ખોટાની નિશાની કરીશું। પાસો ગબડી પણ શકે અને સરકી પણ શકશે એટલે આની પર આપણે ખરાની નિશાની કરવાની છે। એ જ પ્રમાણે તમને દીસ આપી છે અહીંયા જે માત્ર સરકી શકશે એટલે આપણે એના ઉપર ખોટાની નિશાની કરીશું। આ આપણા ગેસનો બાટલો છે, ગેસનો બાટલો ગબડી પણ શકે છે અને સરકી પણ શકે છે એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું। એ પ્રમાણે રમવાનું તમને બેટ આપ્યું છે, રમવાનું બેટ માત્ર સરકી શકશે એટલે આપણે ખોટાની નિશાની કરીશું। તો આ પ્રમાણે તમારે પ્રશ્ન 3 તમારી સ્વાધ્યાય પોથીમાં કરવાનો છે।